सूरत हूँ नसीम आय भोजा जी करमाळ सार्वजनिक हाईस्कूल शिक्षिका। आज आप करमाळ हाईस्कूल डायट ना उपक्रमे धोरण 9-12 में खूब उपयोगी एवं व्याकरण एक प्रकार जो है विशेषण एना विषे चर्चा करीशू। धोरण 9, धोरण 10, धोरण 11 अने 12 चार चार धोरण अंदर परीक्षा में अति महत्व आ टॉपिक है अने खास करीने धोरण 12 में विभाग सी नी अंदर प्रश्न 44 अने 45 में 18 मार्क्स नो एटले के 1 मार्क्स नो पूछाय छे। एटले आ विशेषण नी आपणे चर्चा करीशुं सौथी पहेला विशेषणने समझीए आपणे के विशेषण एटले शुं। वाक्यमां संज्ञाना अर्थमां कंईक वधारो करो એટલે કે સંજ્ઞાના અર્થમાં વધારો કે ઘટાડો કરવાની ક્ષમતા જેનામાં છે તેને વિશેષણ કહેવાય। ઉદાહરણથી આપણે સમજીએ, દાખલા તરીકે રાજુ હોશિયાર વિદ્યાર્થી છે। આ વાક્યની અંદર હોશિયાર જે શબ્દ છે એ વિશેષણ, કેમ કે હોશિયાર એ રાજુના અર્થમાં કંઈક વધારો કર્યો છે કે રાજુ કેવો છે તો હોશિયાર વિદ્યાર્થી છે। હવે હોશિયારની જગ્યાએ આપણે જો ડફોળ શબ્દ વાપરીએ કે રાજુ એ ડફોળ વિદ્યાર્થી છે તો ડફોળ એ પણ વિશેષણ જ બને। હવે વિશેષણનો અર્થ સમજીને આપણે જોઈએ કે વિશેષણ વાક્યની અંદર શું છે અને વિશેષ્ય શું છે। જે પરી દ્વારા કંઈક વિશેષતા સૂચવાય એ વિશેષણ, અને આ વિશેષણ જે નામ માટે જે પદ માટે જે સંજ્ઞા માટે વપરાય એને વિશેષ્ય કહેવાય। ઉપરના ઉદાહરણથી જ આપણે જોઈએ કે રાજુ હોશિયાર વિદ્યાર્થી છે તો વાક્યમાં કંઈક વિશેષતા સૂચવાય એ વિશેષણ। તો વિશેષતા કયા શબ્દથી સૂચવાય છે? હોશિયારથી। તો હોશિયાર એ વિશેષણ બને છે, અને આ વિશેષણ જે નામ માટે વપરાયું હોય એટલે કે રાજુ, તો રાજુ એ વિશેષ્ય છે। હવે વિશેષણને સમજીને હવે વિશેષણનું તેના કાર્ય પ્રમાણે આપણે વર્ગીકરણ જોઈશું। તો તેના 6 વર્ગીકરણમાં પ્રકારો પડે છે। એમાં પહેલું છે ગુણવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, સાર્વનામિક વિશેષણ, ક્રિયાવાચક વિશેષણ અને નામિક વિશેષણ। ચાલો સૌથી પહેલા આપણે પહેલો જે આપણો પ્રકાર છે ગુણવાચક વિશેષણ। હવે વિશેષણ તો આપણે સમજી શક્યા કે નામના અર્થમાં કંઈક વધારો કે ઘટાડો કરવાની ક્ષમતા જેનામાં છે એ વિશેષણ, પણ એના પણ પ્રકારો છે। તો ગુણવાચક વિશેષણ, ગુણવાચક વિશેષણની અંદર આપણે જોઈએ કે જે ભાષાકીય ઘટક વસ્તુ કે વ્યક્તિનો ગુણ દર્શાવતું હોય, શું ગુણ દર્શાવતું હોય। હવે આ ગુણ એટલે કે સ્વાદમાં પણ હોય, કદના રૂપમાં વપરાયું હોય, આકારના રૂપમાં વપરાયું હોય, તો એ વ્યક્તિનો કે વસ્તુનો ગુણ દર્શાવે તેને ગુણવાચક વિશેષણ કહેવાય। વાક્યની અંદર જેમ કે સાચું, ખોટું, મીઠું, તીખું, સુંદર, કદરૂપું, મધુર, નબળું વગેરે જેવા પદ દ્વારા ગુણવાચક વિશેષણ દર્શાવવામાં આવે છે। ઉદાહરણથી આપણે સમજીએ, પહેલું ઉદાહરણ આપણે જોઈએ, હું અસભ્ય માણસ માંથી સેવક બન્યો છું। હવે જુઓ વાક્યમાં અહીંયા છે હું અસભ્ય માણસ માંથી, કેવા માણસ માંથી? અસભ્ય માણસ માંથી। તો માણસ તો છે પણ એમાં કયો ગુણ બતાવ્યો છે? અસભ્ય। તો અસભ્ય એ ગુણવાચક વિશેષણ બને છે। બીજું ઉદાહરણ આપણે જોઈએ કે એ તો ભારતના ક્રાંતિકારી પુરુષ હતા। એ તો ભારતના ક્રાંતિકારી પુરુષ હતા, પુરુષ તો હતા જ ભારતના,
પણ કયો ગુણ એમનામાં હતો? ક્રાંતિકારી. તો ગુણવાચક વિશેષણ કયું બને? ક્રાંતિકારી. એટલે ક્રાંતિકારી એ ગુણવાચક વિશેષણ છે. એવી જ રીતે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ કે તેનો ચહેરો કદરૂપો હતો. ચહેરો કેવો હતો? સુંદર ન હતો, કદરૂપો હતો. તો કદરૂપો એ પણ ગુણ દર્શાવે છે. તો કદરૂપો એ ગુણવાચક વિશેષણ બને છે. આ થયું ગુણવાચક વિશેષણ. એ ગુણ દર્શાવે એટલે ગુણવાચક વિશેષણ કહેવાય. ગુણ દર્શાવે વ્યક્તિનો કે વસ્તુનો ગુણ દર્શાવે અને પાછો શબ્દના અર્થમાં વધારો. આ થયું ગુણવાચક વિશેષણ. આપણે બીજું જોઈશું પરિમાણવાચક વિશેષણ. પરિમાણ, પરિમાણ એટલે કે માપ, એની માત્રા. તો વાક્યની અંદર જે ભાષાકીય ઘટક પરિમાણ, માપ એટલે કે માત્રા દર્શાવે તેને પરિમાણવાચક વિશેષણ કહેવામાં આવે છે. જે માપ દર્શાવે એને પરિમાણવાચક વિશેષણ કહેવાય. તો આવા વિશેષણ તરીકે વાક્યની અંદર થોડું, ઘણું, બહુ, તમામ, પુષ્કળ, અખિલ, અલ્પ, અવળું, તેવળું, અમુક વગેરે જેવા વિશેષણવાચક પદ વપરાય. ઉદાહરણથી આપણે સમજીએ. પહેલું જોઈએ આપણે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. માફ કરજો વિદ્યાર્થીઓ, અહીંયા તું આવે તો તું ની જગ્યાએ તપ લખાઈ ગયું છે બાય મિસ્ટેક. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. અહીંયા માપ દર્શાવ્યું છે બ્રહ્માંડ. બ્રહ્માંડના કેટલા ભાગમાં? અખિલ, આખા. એટલે અખિલ એટલે આખું, સમગ્ર. તો સમગ્ર અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. તો અખિલ માપ દર્શાવ્યું છે. તો અખિલ એ પરિમાણવાચક વિશેષણ બને. બીજું ઉદાહરણ આપણે જોઈએ. પરમેશ્વરની શક્તિથી જ સઘળું જગત ચાલે છે. અહીંયા પણ મિસ્ટેક છે. જગત ની જગ્યાએ જીત લખાઈ ગયું છે. સઘળું જગત ચાલે છે. પરમેશ્વરની શક્તિથી જ સઘળું જગત ચાલે છે. કેટલું જગત ચાલે છે વિદ્યાર્થીઓ? સઘળું. એટલે સઘળું એ પણ માપ દર્શાવે છે, માટે પણ પરિમાણવાચક વિશેષણ બને છે. ત્રીજું ઉદાહરણ આપણે જોઈશું. એને ઘણેરાનો બેહદ શોખ હતો. એને ઘણેરાનો કેટલો શોખ હતો? જરા નહીં, નાનો અમથો નહીં, બેહદ. એટલે બેહદ એ પણ માપ બતાવે છે, અતિશય શોખ. તો બેહદ એ માપ દર્શાવે છે, માટે અહીં બેહદ જે શબ્દ છે એ પરિમાણવાચક વિશેષણ કહેવાય. પછીનું ઉદાહરણ છે. નદીને કાંઠે અસંખ્ય ફૂલો ખીલી થયા છે. અસંખ્ય, જુઓ નદીને કાંઠે કેટલા ફૂલો ખીલ્યા? એક બે નહીં, અસંખ્ય. એટલે અહીં પણ એક માપ, એક જથ્થો, એક માત્રા બતાવે છે અસંખ્ય શબ્દ દ્વારા. એટલે અસંખ્ય એ પરિમાણવાચક વિશેષણ કહેવાય. તો વિદ્યાર્થીઓ સમજાયું કે પરિમાણવાચક વિશેષણ તરીકે ઓળખશો કે જે ભાષાકીય ઘટક વાક્યમાં શું દર્શાવે? કોઈ માપ દર્શાવે, માત્રા દર્શાવે. અને પાછો વિશેષણ છે ને, એટલે વાક્યના, શબ્દના એટલે કે સંજ્ઞાના અર્થમાં વધારો પણ કરે. માપ પણ દર્શાવે અને સંજ્ઞાના અર્થમાં વધારો પણ કરે એને પરિમાણવાચક વિશેષણ કહેવાય. હવે એના પછીનો જે પ્રકાર છે એ છે સંખ્યાવાચક વિશેષણ. અહીંયા ટાઇટલ પરથી સમજાય છે કે સંખ્યાવાચક વિશેષણ એટલે એ વિશેષણ કયા રૂપમાં વપરાય? સંખ્યાના રૂપમાં. એટલે વાક્યમાં જે ભાષાકીય ઘટક સંખ્યાનો નિર્દેશ કરે, સંખ્યા બતાવે, સંખ્યા દર્શાવતું હોય એને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. જેમ કે એક, બે, ત્રણ, પહેલું, બીજું, ચોથું, દસકો, દાયકો, બમણું, તમણું, પાંચ ગણું વગેરે જેવા પદ વપરાય સંખ્યાવાચક વિશેષણ તરીકે. ઉદાહરણથી આપણે સમજીએ. પહેલું ઉદાહરણ આપણે લઈએ.
हूँ 20 लाख ની શરત મારવા તૈયાર છું. આ વાક્યમાં સંખ્યા દર્શાવી છે, જુઓ કઈ સંખ્યા દર્શાવી છે, 20 લાખ. તો 20 લાખ એ સંખ્યા છે, માટે આ સંખ્યાવાચક વિશેષણ કહેવાય. તો પરીક્ષામાં તમને પૂછાય આ ઉદાહરણ કે હું 20 લાખ ની શરત મારવા તૈયાર છું, આ વાક્યમાં વિશેષણ શોધો. તો કયું વિશેષણ આવે, 20 લાખ, અને તે પાછો એનો પ્રકાર કયો છે, સંખ્યાવાચક વિશેષણ. બીજું ઉદાહરણ આપણે જોઈએ, બીજું 4 ચોપડી ભણી. કેટલી ચોપડી ભણી, 4 ચોપડી. બીજું, બીજું એ સંજ્ઞા છે, સંજ્ઞાના અર્થમાં કઈ વધારો કરે, તો ભણી પણ કેટલી ભણી એ સંખ્યાના રૂપમાં બતાવ્યું છે. 4 ચોપડી ભણી એટલે 4 એ સંખ્યાવાચક વિશેષણ કહેવાય. પછીના ઉદાહરણમાં છે કે ઉછીનું માંગનારની એક ખાસિયત હોય છે. ઉછીનું માંગનાર એ સંજ્ઞા છે, તે વિશેષ્ય છે, અને એમની ખાસિયત અહીં લેખક દર્શાવે. તો એમની કેટલી ખાસિયત, એક ખાસિયત, એક. તો એક એ સંખ્યાના રૂપમાં વિશેષણ દર્શાવ્યું છે, એટલે એક એ સંખ્યાવાચક વિશેષણ કહેવાય. તો સમજાયું કે સંખ્યાવાચક વિશેષણ કઈ રીતે વપરાય, જે ભાષાકીય ઘટક વાક્યમાં સંખ્યાનો નિર્દેશ કરે અને વળી પાછું સંજ્ઞાના અર્થમાં વધારો કરે એને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. હવે એ સમજ્યા બાદ એના પછીનો જે પ્રકાર છે, ચોથો, સાર્વનામિક વિશેષણ. આપણે નામ અને સર્વનામ ગુજરાતી ભાષામાં સમજી ગયા છે કે નામ એટલે સંજ્ઞા અને સર્વનામ કે સંજ્ઞાની જગ્યાએ કે તમે કે પેલા કે પેલું કયું એવા પદ વપરાય એ સર્વનામ છે. તો સર્વનામ એ વિશેષણના રૂપમાં પણ આવે, સમજીએ આપણે એ રીતે. જે ભાષાકીય ઘટક વાક્યની અંદર સંજ્ઞાની ચોકસાઈ સર્વનામ દ્વારા સૂચવે, સંજ્ઞાની ચોકસાઈ શાના દ્વારા સૂચવે, સર્વનામ દ્વારા સૂચવે, એને સાર્વનામિક વિશેષણ કહેવાય છે. વાક્યની અંદર આવું, તેવું, જેવું, તે, જે, પેલા, તેઓ, કેવું, શું, કયું, કયો, એ પેલું, એ પેલું વગેરે જેવા વિશેષણ વાચક પદ વપરાય એ સાર્વનામિક વિશેષણ બને છે. ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું ઉદાહરણ આપણે લઈએ કે તમે કયું પુસ્તક લીધું, તમે કયું પુસ્તક લીધું. ચાલો આમાં કયું, કયું એ સર્વનામ દર્શાવે છે, પુસ્તક તો લીધું તમે, પણ કયું, તો એ કયું એ ગુજરાતીનું લીધું, તમે ગણિતનું લીધું, તમે સામાજિક વિજ્ઞાનનું લીધું, એટલે કયું પુસ્તક લીધું. તો કયું એ સર્વનામ દ્વારા દર્શાવે છે, કયું એ શું કહે છે, વિશેષણ. કયું વિશેષણ, સાર્વનામિક વિશેષણ. બીજું ઉદાહરણ આપણે જોઈએ, પેલા હસમ કટલરી વાળાને ત્યાંથી સારો અને સસ્તો સંચો અપાવીશ. ત્યાં પણ ટાઈપમાં મિસ્ટેક છે મિત્રો, સભ્યો નહીં પરંતુ સસ્તો આવે, સસ્તો. પેલા હસમ કટલરી વાળાને ત્યાંથી સારો અને સસ્તો અપાવીશ. તો અહીં હસમ કટલરી વાળો છે, સારો અને સસ્તો માં અપાવશે, પણ કયો હસમ, તો પેલો, પેલો. એટલે અહીં પેલો એ સાર્વનામિક વિશેષણ બને. ત્રીજું છે, અમારા કેમેરામાં પાણી ન બેસે એની ચિંતા અમને હતી. કોના કેમેરામાં, અમારા કેમેરામાં, એટલે અમારા કેમેરામાં પાણી ન બેસે એની ચિંતા હતી. અહીંયા દર્શાવાય છે કે કોના કેમેરામાં, તો અમારા કેમેરામાં.
तो अमरा सार्वनामिक विशेषण बने। चलो जो आ समझाय सार्वनामिक विशेषण संज्ञाना अर्थमां वधारो करे अने ते सार्वनामिक रूपे वपराय एने सार्वनामिक विशेषण कहेवाय। एना पछी हुं जोईए क्रियावाचक विशेषण। क्रियावाचक विशेषण क्रियावाचक विशेषण मां वाक्यनी अंदर विशेषण रूप में क्रिया ले जाए, क्रिया ना रूप की विशेषण व्यक्त करे। એટલે જે ભાષાકીય ઘટક સંજ્ઞાની ક્રિયા વ્યક્ત કરે, સંજ્ઞાની ક્રિયા દર્શાવે અને વળી પાછું સંજ્ઞાના અર્થમાં વધારો તો કરે જ, એને ક્રિયાવાચક વિશેષણ કહેવાય। એની અંદર જેમ કે રમતો, દોડતો, ઉડતો, ઝબૂકતો, વરસતો, માણતો વગેરે જેવા ક્રિયાવાચક વિશેષણ તરીકે પણ વપરાતા હોય। ઉદાહરણ આપણે જોઈએ, વિદ્યાર્થી મિત્રો બારમા ધોરણની અંદર કે નવમા ધોરણની અંદર કે દસમા ધોરણની અંદર પાઠ્યપુસ્તકમાં જ ઉદાહરણ પૂછાય છે। એટલે અહીં પણ આપણે ધોરણ બાર ના પાઠ્યપુસ્તકમાં જ ઉદાહરણ લીધા છે જેથી સારી રીતે સમજાય આપણે। તો પહેલું ઉદાહરણ આપણે જોઈએ, વરસતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા। પહેલગામ પહોંચ્યા ચાલી વરસાદે, કેવા વરસાદે? વરસતે વરસાદે, અહીં ક્રિયા દર્શાવે છે વરસાદની, કેવી ક્રિયા છે? વરસી રહ્યું છે એટલે વરસતે વરસાદે, તો વરસતે એ ક્રિયાવાચક વિશેષણ છે। બીજું ઉદાહરણ આપણે જોઈએ, મહેશની ગાય મારકણી છે। મહેશની ગાય કેવી છે? મારકણી છે। કે મહેશની જે ગાય છે એ કઈ ક્રિયા કરે છે? માણકણી છે, અર્થાત મારે છે, તો કોઈને જેની કોઈ ના જગ્યાએ એને મારે છે, તો મારકણી છે તો કઈ ક્રિયા દર્શાવે છે? ક્રિયા તો દર્શાવે પણ વિશેષણના રૂપમાં દર્શાવે, એક વિશેષ રૂપ એને આપે તો એ ક્રિયાવાચક વિશેષણ। તો મારકણી એ શું બને છે? ક્રિયાવાચક વિશેષણ બને છે। આનું જ આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ, રમતા બાળકો વહાલા લાગે, એમ તો બાળકો ઓલવેઝ વહાલા જ લાગે, પરંતુ અહીં રમતા બાળકો વિશેષ વહાલા લાગે, તો કેવા બાળકો? રમતા। તો ક્રિયા કઈ કરે બાળક ત્યારે વધારે વહાલા લાગે? રમતા હોય, અહીં રમતા એ ક્રિયાવાચક વિશેષણ છે। એવી જ રીતે કે દોડતો ઘોડો અચાનક પડી ગયો, તો દોડતો એ ક્રિયાવાચક વિશેષણ છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકાર પણ તમને સમજાયો કે ક્રિયાવાચક વિશેષણ કઈ રીતે બને, કે સંજ્ઞાના અર્થમાં વધારો તો કરે જ કરે પણ એની સાથે સંજ્ઞાની ક્રિયા પણ વ્યક્ત કરે, તો એ ક્રિયાવાચક વિશેષણ બને છે। હવે આપણે છેલ્લો એનો પ્રકાર છે નામિક વિશેષણ। નામ, નામિક એટલે કે પ્રત્યય લગાવવામાં આવે, સંજ્ઞાને પ્રત્યય લગાવવામાં આવે, માત્ર સંજ્ઞાને પ્રત્યય લગાવવામાં આવે તો એ ખાલી પ્રત્યય નહીં બને, પરંતુ સંજ્ઞાઓને પ્રત્યય લગાવી જે વિશેષણ બનાવવામાં આવે, સંજ્ઞાને પ્રત્યય લગાવીને એને વિશેષણના રૂપમાં મુકાય તો એને સંજ્ઞામિક વિશેષણ કહેવામાં આવે છે। સંજ્ઞાઓને પ્રત્યય લગાવી બનાવેલ વિશેષણને નામિક વિશેષણ કહેવાય। હવે કેવા પ્રત્યયો? તો સંજ્ઞાની સાથે ઈ, આઈ, પછી ઈક, ઈયો, આડુ વગેરે જેવા પ્રત્યયો જોડી બનાવેલા વિશેષણોને નામિક વિશેષણો કહેવાય। અહીંયા પણ ધ્યાન આપો વિદ્યાર્થીઓ, અહીંયા કઈ અને કઈ છે એ કઈ નહીં, પરંતુ ઈક અને ઈય, ઈ આઈ, ઈક, ઈય, આઉ વગેરે જેવા પ્રત્યયો સંજ્ઞાની સાથે જોડીને એને વિશેષણના રૂપમાં વાપરવામાં આવે તો એ વિશેષણ કહેવાય। થયું વિશેષણ?
नामिक विशेषण कहेवाय। जेम के हिंदुस्तान, तो हिंदुस्तान ने साथे आपणे ई प्रत्यय लगाविए तो बने हिंदुस्तानी। तो हिंदुस्तानी ए विशेषण रूपमां वपराय। एवी ज रीते माणस, तो माणस ने साथे आपणे आई प्रत्यय लगाविए, आ ई आई, तो माणसाई, माणसाई ए विशेषण बने। पछी छे माणस, तो माणस ने साथे आपणे ईक प्रत्यय लगाविए, ईक, माणस वत्ता ઈક, તો ઈક પ્રત્યય લગાવવાથી બને માનસિક। જો માણસ, માણસ નું શું થઈ જાય, માનસ થઈ જાય, ને ઈક પ્રત્યય તો માનસિક। પછી આપણે જોઈએ કૃપા, કૃપા એ સંજ્ઞા છે અને એની સાથે આળુ પ્રત્યય લગાવ્યું, કૃપાળુ, આળુ, તો વિશેષણ બને કૃપાળુ। એવી જ રીતે ચિંતન, ચિંતન ની સાથે ય પ્રત્યય લગાવીએ તો બને ચિંતનીય। અને આ જે પદ છે કે હિન્દુસ્તાની, માણસાઈ, માનસી, કૃપાળુ, ચિંતનીય, એવા શબ્દો વાક્યમાં વિશેષણના રૂપમાં જો વપરાયા હોય તો એ નામિક વિશેષણ કહેવાય। એને આપણે આપણા ઉદાહરણના દ્વારા સમજીએ। પહેલું ઉદાહરણ છે માણસાઈના દીવા પ્રગટાવો। દીવા પ્રગટાવો પણ શાળા માણસાઈના, તો માણસ એ સંજ્ઞા હતી અને એ સંજ્ઞાની સાથે ય, ઈ પ્રત્યય આપણે લગાવી દે, માણસાઈ બની જાય, તો માણસાઈ એ શું બને, નામિક વિશેષણ બને। બીજું ઉદાહરણ જોઈએ, ઈશ્વરનું સ્વરૂપ કાલ્પનિક છે, ઈશ્વર છે પણ એ મૂર્ત સ્વરૂપે આપણને દેખાતા નથી, અમૂર્ત સ્વરૂપે આપણે એમને અહેસાસ, ઈશ્વરનો અહેસાસ કરી શકીએ છીએ, એનો અનુભવ કરી શકીએ છીએ। એટલે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે, કાલ્પનિક છે, કાલ્પનિક, આપણે કલ્પના કરી શકીએ માત્ર, તો ઈશ્વરનું સ્વરૂપ એ કાલ્પનિક છે। કેવું છે, કાલ્પનિક, તો કાલ્પનિક એ નામિક વિશેષણ બને છે। અને ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ, સામાજિક સમરસતાના નિર્માણમાં બાબા સાહેબનું યોગદાન છે। સામાજિક સમરસતાન, સામાજિક, સમાજ ની સાથે એક પ્રત્યય લગાવીને સામાજિક, સામાજિક એ નામિક વિશેષણ બને છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે આ વિશેષણ એટલે શું અને વિશેષણના પ્રકારો આપણે જોયા, તો આશા રાખું છું કે પરીક્ષાની અંદર ધોરણ 9 અને ધોરણ 11માં તો ખરું જ, પણ ખાસ ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષામાં એક માર્ક્સનું આ વિશેષણ જે પૂછાય છે એ વિશેષણમાં હવે આપણા માર્ક્સ નહીં કપાય। તો આટલો એ આપવા બદલ થેન્ક યુ, અમારો આભાર।